ભુજના ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે આવેલી શ્રી કૃષ્ણનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ઉભરાતી ગટરની સમસ્યા પારાવાર બની છે. આજે નગરપાલિકાની કચેરી ખાતે રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી. ભુજના ભાગોળે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર નજીક કૃષ્ણનગર સોસાયટી આવેલી છે. છેલ્લા કેટલાક સમયથી આ કૃષ્ણનગર સોસાયટી અસ્તિત્વમાં આવી છે. ખાસ કરીને સર્વે નંબર 811માં ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આ સોસાયટી અખત્યાર થઈ છે. લાંબા સમયથી ગટરનો પ્રશ્ન સતાવી રહ્યો છે. ગટર ઉભરાવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં આજે કૃષ્ણનગર સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાઠવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે હાલ ચાંદીપુરાના વાયરસના કેસો નોંધાઈ રહ્યા છે, બેકાબૂ બન્યા છે. ખાસ કરીને શહેરમાં ગંદકીની સમસ્યા પણ પારવાર બની છે. પાણીજન્ય રોગચાળો માથું ઉચકી રહ્યો છે, ત્યારે આવી પરિસ્થિતિમાં તાત્કાલિક અસરથી કૃષ્ણનગર સોસાયટીમાં ગટર ઉભરાવાની સમસ્યા બળવત્તર બની છે. તે તાત્કાલિક અસરથી દૂર થાય અને જે માખી મચ્છરનો ઉપદ્રવ દૂર થાય તે માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માગણીઓ દોહરાવવામાં આવી હતી અને નગરપાલિકા કચેરી ખાતે આજે આ રહીશો દ્વારા સૂત્રોચ્ચાર સાથે નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાત્કાલિક અસરથી યોગ્ય કરે તેવી માંગ દોહરાવવામાં આવી હતી. જોકે નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકીએ સમગ્ર ઘટનાને શાંતિથી સાંભળી યોગ્ય કરવાની ખાતરી આપી હતી. હવે જોઈએ તેમના રહીશોનો આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો. મારું નામ ભરત સોલંકી છે, કૃષ્ણનગર પ્રમુખ છું, ખારી નદી એરપોર્ટ રોડ. હું આથી અમે આવ્યા છીએ આજે ગટરની આ સમસ્યા માટે. છેલ્લા 20 દિવસથી અમને આ પ્રોબ્લેમ છે કે ગટરનું કોઈ નિરાકરણ આવતું નથી. કે જ્યારે જ્યારે આવે છે જોઈ જાય છે, કોઈ કંઈ નિકાલ થતું નથી. આ વસ્તુ અમને છેલ્લા 2021માં પણ અમે એપ્લિકેશન આપેલી છે ગટરની ચેમ્બર માટે, ને અત્યારે કંઈક બીમારી ચાલી રહી છે, ચંદપુરા કંઈક વાયરસ ચાલુ રહે છે, એના લીધે માધાવરમાં કેસ નીકળ્યા છે. અત્યારે અમને એ ભય છે કે અમારા છોકરા સાંજ પડે ત્યારે રમે છે, ગટરમાંથી પસાર થાય છે, એમને કાંઈ પણ એવું થશે તો એની જવાબદારી તંત્રની રહેશે. આજે રજૂઆત કરવા આવ્યા છીએ, નથી નગરપતિ, નથી ચેરમેન, નથી ચીફ ઓફિસર. અમે કેટલી વાર અહીંયા ઊભા છીએ, હજી સુધી કોઈ આવ્યું નથી. હવે આગામી આનું નિરાકરણ નહીં થાય તો અમે અહીંયા ધરનું મૂકશું. આખી સોસાયટીમાં 100 મકાન છે, 100 જણા જેટલા મકાન રહેશે એ બધે અહીંયા આવીને બેસશે જ્યાં સુધી નિરાકરણ નહીં થાય. આગામી દિવસોમાં આ તકલીફ થઈ અમને કોઈ પણ તો એનું જવાબદાર નગરપાલિકાના અધિકારીઓ રહેશે. અમે રજૂઆત કરી છીએ તે છતાં આવી જોઈ ન્યાલ્યા જશે થઈ જશે એ અમને જવાબ મળે છે કે મેઇન લાઇન ચોકઅપ છે. ભાઈ, મેઇન લાઇન ચોકઅપ છે એ તમારું પ્રશ્ન છે, અમારું તો કોઈ છે નહીં કે અમે તો સાફ કરવા જશું નહીં. આ અમારી રજૂઆત છે. હવે આના ઉપર જે લોકોને તાત્કાલિક નિર્ણય લે ને અમારી આ પ્રશ્નો સોલ્વ કરે.